જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન જોઈ ગયા હવે જોઈએ પ્રકાશનું વક્રીભવન એટલે શું અને વક્રીભવન માટેના નિયમો તો વ્યાખ્યા એવી આવે કે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી છૂટી પાડતી સપાટી પર પ્રકાશના ત્રાસા એટલે કે થીટાની કિંમત ઝીરો થી નાઇન્ટી ની વચ્ચે હોય ત્રાસા કિરણો આપાત થતા તેની દિશા બદલાવાની ઘટનાને દિશા બદલાવાની ઘટના શું કીધું કે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી પર પ્રકાશના ત્રાસા કિરણ જો આપવા થાય તો તેની દિશા બદલાય છે અને આ જે ઘટના ખરી તેને શું કહેવાય પ્રકાશનું વકરી ભવન ધારો કે એક ઉપર અલગ માધ્યમ છે કે બીજું નીચે અલગ માધ્યમ છે અને બે માધ્યમને છૂટી પારથી સપાટી પિક્યું છે જેમ કે તળાવનું પાણી હોય તો પાણીનું ઉપરનું પડે તો તેની ઉપર હવા હોય ને નીચે તરફ શું હશે પાણી પછી અહીંયા આ જે પિક્યું સપાટી છે તેને એક લંબ ડ્રો કરું છું એન એન ડેસ અને અહીંયા આ બંને ટચ થાય ત્યાં કોઈ બી બિંદુ છે હવે કોઈ ત્રાસું કિરણ આવે છે કે જેનો ખૂણો કેટલો છે ઝીરોથી થી નેવું ની વચ્ચે આ રીતે એ બી કિરણ હવે અહીંયા હવા છે એ બિંદુથી લઈને બી બિંદુ સુધી હવા છે એટલે પ્રકાશ શું કરશે સીધું ગતિ કરશે માધ્યમ બદલાતું નથી પણ જેવું બી બિંદુ આગળ આવે એટલે માધ્યમ બદલા એટલે શું થશે એ સીધું જશે નહીં કાં તો જમણી તરફ નીચે તરફ વળશે અથવા તો ઉપર તરફ બેમાંથી એક દિશામાં વળશે એટલે બી બિંદુ પછી એ સીધું રહેશે નહીં વાંકું વળશે અને એ વાંકું વળવાની જે ઘટના ખરી તેને જ શું કહેવાય વકરી ભવન હવે નીચે તરફ વાંકું વળશે કે ઉપર તરફ વાંકું વળશે એ સાના પર આધાર રાખે કે આ માધ્યમની આ માધ્યમ ઘટ્ટ માધ્યમ છે કે પાતળું માધ્યમ છે એટલે કે આ બે માધ્યમના વકરી ભવનાંગ પર આધાર રાખશે કે નીચે તરફ વળશે કે ઉપર તરફ ધારો કે અત્યારે આપણે લઈએ કે ખરેખર સીધું આ રીતના જવું જોઈએ તો એની જગ્યાએ થોડું નીચે તરફ ટર્ન મારે છે બરાબર અને એ કિરણને નામ આપવું બીસી તો આ એ બી કયું હતું આપાત કિરણ હતું

અને તેનો વક્રી ભવનાંક એન વન છે ના નીચે અલગ માધ્યમ છે માધ્યમ બે અને તેનો વક્રી ભવનાંક એન ટુ છે હવે વકરી ભવનના નિયમો જોઈએ પરાવર્તનના નિયમો જોઈ ગયા હવે વકરી ભવનના નિયમો તો પહેલો નિયમ તો જે પરાવર્તનમાં હતો તેના જેવો છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આ જે આપાત બિંદુ દોરેલો લંબ એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હશે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપત બિંદુ સપાટી લંબ એક જ સમતલમાં હોય છે આ પેલો નિયમ બીજો નિયમ કે આપેલા બે માધ્યમો માટે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ રહે છે આપાત કોણ એટલે આઈ તેનો સાઈન એટલે સાઈન આઈ તો આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર સાઈન આર એ બંનેનો ગુણોત્તર એ કેવો રહેશે અચળ અને તેને કહેવાય એન ટુ વન અને ઇઝિકવલ ટુ એન ટુ બાય એન વન જ્યાં એન વન શું છે માધ્યમ એકનો

એક વકરી ભવનાંક આ જઈએ આપણા વકરી ભવન માટેના નિયમો હવે આપણે જોઈએ કે પ્રકાશ્ય ઘટ્ટ માધ્યમ કોને કહેવાય પ્રકાશ્ય પાતળું માધ્યમ કોને કહેવાય એટલે કે आज किरण करतो वक्रभूत किरण ए लम आज लम छे जे लम तरफ वाकूळसे के लम थी दूर जसे એટલે કયા કિસ્સામાં લમ તરફ આકુળે કયા કિસ્સામાં લમ થી દૂર જાય તે આપણે છોધીએ તો આના પરથી sin i / sin r = શું મળી ગયા n21 sin i / sin r = n21 = શું થશે n2 / n1 = n21 પહેલો કિસ્સો લેવ કે જો એન ટુ ગ્રેટર ધેન એન વન હોય એટલે કે આના કરતા આનો વકરી ભવનાન વધારે હોય બરાબર તો એન ટુ મોટા છે નાની સંખ્યા વાળા ભાગો તો આ ગુણોત્તર કેવા આવશે ગ્રેટર દેન વન આવે માટે સાઈન આઈ બાય સાઈન આર ગ્રેટર ધેન વન કેમ કે એન ટુ ગ્રેટર દેન એન વન હોય ટુ વન એટલે કે n2 by n1 ગ્રેટર ધેન 1 તો n2 by n1 તો કેટલા છે sin i ના છેદમાં sin r ગ્રેટર ધેન 1 આ n2 by n1 ની કિંમત મૂકી ના ગ્રેટર હવે આ sin i છેદમાં sin r લખું અને ખૂણો બહુ નાનો હોય તો i છેદમાં r લખું તો પણ ચાલે ગ્રેટર ધેન 1 તો r ઉપર જાય તો શું થશે i ગ્રેટર ધેન r એટલે કે આ પાથ કોણ મોટો હશે અને વક્રીભૂત કોણ કેવો હશે નાનો હશે એટલે આ ખૂણા કરતા આ ખૂણો ક્યારે નાનો બને અત્યારે જો કિરણ સીધું જ જાય તો બંને ખૂણા સરખા બને પણ આ ખૂણા નાનો ક્યારે બને કે કિરણ લંબ તરફ વાંકું કે આપાત કોણ કરતા કોણ ક્યારે નાનો બને કિરણ ક્યાં લંબ તરફ તરફ એટલે કે નીચે આવે તો હવે એવું ક્યારે થાય છે એન ટુ ગ્રેટર ધેન એન વન એટલે કે આના કરતા આનો વકરી ભવનાંક વધારે હોય તો જેનો વકરી ઓછો તેને પાતળું માધ્યમ કહેવાય જેનો વકરીભવનાંક વધારે તેને ઘટ્ટ માધ્યમ કહેવાય આમ જ્યારે કોઈ કિરણ પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વળે છે એટલે કે હવા તો હવાનો વક્રીભવનાંક ભાવનાંક એક આવે જ્યારે પાણીનો વક્રીભવનાંક ભાવનાંક આવશે એક પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ તેત્રીસ તો જ્યારે હવામાંથી પાણીમાં જશે નીચે તરફ બરાબર ત્યારે શું થશે એ લંબ તરફ વાંકવું વળશે કેમ કે આના કરતાનો વકરીભાવના કેવો છે વધારે છે એટલે કે પાત્રામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય હવામાંથી પાણીમાં જાય ઓઇલમાં જાય દિવેલમાં જાય ગમે તે પ્રવાહીમાં જાય એ બધાનો વકરીભાવના ખવા કરતાં તો વધારે જ હશે એ ઘટ્ટ માધ્યમ હશે એટલે એ લંબ તરફ વાંકવું વળશે આ પહેલો કિસ્સો બીજા કુસ્સાની અંદર ઊંધું લેવાનું કે સપોઝ એન ટુ લેસ દેન એન વન હોય તો શું થાય એન ટુના છેદમાં એન વન આ નાની સંખ્યા નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગો તેનો જવાબ લેસ દેન વન આવે પરંતુ એન ટુ બાય એન વન ઇઝિકલ શું છે સાઈન આઈ અપોન સાઈન આર વન એટલે કે આઈ ના છે આઈ લેસ આર એટલે કે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો હશે મોટો હશે એ ક્યારે બને કે કિરણ સીધું જાય તો ખૂણા સીધા કરતા થોડું ઉપર તરફ વાંકું જોઈએ એટલે એમ જવાની જગ્યાએ અહીંયા એમ જાય તો આ ખૂણો આર કેવો બનશે મોટો મળે એટલે કે અહીંયા સીધું જવું જોઈતું તું એની જગ્યાએ ઉપર તરફ ગયું તો આ પાક કોણ નાનો બને મોટું છે એટલે એન વનની ની કિંમત વધારતી એ કેવું કહેવાય ઘટ્ટ માધ્યમ એટલે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર તરફ દૂર જશે

ઘનતા બરાબર શું થાય દળ ભાગ્યા કદ કે પદાર્થનું દળ અને કદનો ગુણોત્તર લેવો તો તેને જે ઘનતા મળે તેને દળ ઘનતા કહેવાય શું કહેવાય દળ ઘનતા પરંતુ પ્રકાશ્ય ઘનતા એટલે શું કે બંને માધ્યમો જે હતા તેમાં પ્રકાશના વેગનો ગુણોત્તર કે માધ્યમ એક માં પ્રકાશનો વેગ v1 માધ્યમ બે માં પ્રકાશનો વેગ વી ટુ એનો જે ગુણોત્તર મળે તેને શું કહેવાય પ્રકાશીય ઘનતા કહે છે ત્યાર પછી હવે આપણે જોઈએ કે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય સાપેક્ષ અને હા દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા અમુક પદાર્થો એવા છે કે જેની દળ ઘનતા વધારે છે પણ પ્રકાશીય ઘનતા ઓછી હશે કોઈક એવા હોય છે કે જેની દળ ઘનતા ઓછી પણ પ્રકાશીય ઘનતા વધારે એટલે કે એકબીજાની વિરોધી હોઈ શકે હવે જે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક હવે નિરપેક્ષ એટલે પોતાનો અને સાપેક્ષ એટલે બીજાની સાપેક્ષે કોઈની સાથે સરખામણી કરતો તો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું હવે નિરપેક્ષ એટલે પોતાની જ રીતે સાબિત કરવાની બીજાની હેલ્પ લેવાની સુરેશ હોશિયાર છોકરો છે તો એની હોશિયારી જે થઈ તે છે પણ હું એમ કહું કે સુરેશ એ રમેશ કરતા હોશિયાર છે તો એની હોશિયારી જે મેં બતાવી તે શું બતાવી સાપેક્ષ બતાવી બીજા કરતા બરાબર પણ એકલા પોતાનો જ ઉલ્લેખ હોય તો શું કહેવાય એને નિરપેક્ષ વકરી ભવનાંક કહે છે તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વકરી ભાવનાંક એટલે શું આપણે એન વન એટલે પહેલા માધ્યમનો નિરપેક્ષ વકરી ભાવના

પ્રકાશનો વેગ વી ના ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવના કહે છે ચાલો એટલે કે શૂન્ય કશ પ્રકાશનો વેગ સી માધ્યમમાં પ્રકાશનો વેગ એનો ગુણોત્તર તો નિરપેક્ષ વક્રીભવના

મધ્યમની જાત એટલે કે મધ્યમ હવાનું છે પાણી છે કોઈ છે કયું દ્રવ્ય છે તે ત્યાર પછી મધ્યમના તાપમાન અને પ્રકાશની પર એટલે કે તમે જે પ્રકાશ વાપરો છો તે લાલ રંગનો વાપરો છો પીળા રંગનો વાપરો છો ભૂરા રંગનો વાપરો છો બરાબર અથવા તો દ્રશ્ય પ્રકાશ વાપરો છો તેના પર પણ આધાર રાખે તો ત્રણ વસ્તુ પર આધાર રાખે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે નિરપેક્ષ વક્રી ભવનાંક નીચેનામાંથી કઈ બાબત પર આધાર રાખતો નથી એટલે ત્રણ આપી દે એક ચોથું કંઈ પણ આપી દીધું હોય તો તે ચોથી વસ્તુ આવશે આ ત્રણ ઉપર તો આધાર રાખે આ થઈ ગયો નિરપેક્ષ વક્રી ભવનાંક હવે સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય તો બીજાની સાપેક્ષે તમે કોઈ માધ્યમનો વક્રી ભવનાંક શોધો તેને શું કહેવાય સાપેક્ષ વક્રી ભવનાંક તો એની વ્યાખ્યા આપીએ તો એવું કહે કે ભાઈ માધ્યમ એકમાં પ્રકાશનો વેગ વી અને માધ્યમ એક એટલે એન વન માં પ્રકાશનો વેગ વી વન અને માધ્યમ બે માં પ્રકાશનો વેગ વી ટુ એનો જે તમે ગુણોત્તર લો એટલે કે વી વન બાય વી ટુ તો એને કહેવાય એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ બાય એન વન ને તેને કહેવાય સાપેક્ષ વક્રીભવના પ્રથમ માધ્યમમાં પ્રકાશનો વેગ અને બીજા માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર તેને કહેવાય એન ટુ વન અને એન ટુ વન એટલે શું માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક કોનો વક્રી ભવનાંક છે બે નો માધ્યમ બે નો કોની સાપેક્ષે માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક કહે છે હવે કેમ આવું આવે અહીંયા વન અને એન

અને આને શું કહેવાય એન ટુ બાય એન વન એટલે એન ટુ વન પહેલા હોય તેને અંશમાં લખવાનું બીજાને છેદમાં અહીંયા પહેલા કોણ છે અંશમાં વન અને છેદમાં ટુ એટલે એન વન ટુ કહેવાય તો એન વન ટુ ઇઝ ઇક્વલ ટુ શું થાય કોનો વક્રી ભવનાંક એકનો તો મધ્યમ એકનો મધ્યમ બેની સાપેક્ષે વક્રી ભવનાંક એન ટુ વન એને શું કહેવાય સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે હવે n21 અને n12 એનો ગુણાકાર કરીએ તો શું થાય એન બરાબર શું થાય એન ટુના છેદમાં n1 વન પહેલું હોય તો લેવાનું ને એન શું થાય એન વનના છેદમાં એન ટુ હોય તો વન ટુ હોય તો ટુ હવેનો ગુણાકાર કરવું તો એન ટુ શું થશે એન ટુ બાય એન આ બંને કેન્સલ આ બની ગયો ઈ આમ બે માધ્યમો માટે એકબીજાની સાપેક્ષે જે વક્રીભવનાંક શોધો તેનો ગુણોત્તર હંમેશા કેવો આવશે વન આવે છે તો આજના વિડીયોમાં આપણે પ્રકાશનું વક્રીભવન વક્રીભવનના નિયમો નિરપેક્ષ વકરીભવનાંક સાપેક્ષ વક્રીભવના એ બધા જ વિશે ડિટેલમાં ચર્ચા કરી હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં પાછા મળશું